બોર્ડમાં આપેલી છે એટલે અમે પાઠ્યપુસ્તક દ્વારા કરી શકીએ આવી જે સુવિધાઓ છે એ તો પ્રાઇવેટ સ્કૂલોમાં પણ નથી આપવામાં આવે અને આપવામાં આવે ને તો પણ ફીઝ લેવામાં આવે છે જ્યારે બાળકોને જે અહીં સરકારી શાળામાં આવો છે ને આ મળે છે અને સાથે સાથે એમને ક્રોમ બુક આપવામાં આવેલ છે આ ક્રોમ બુકમાંથી બાળકો પોતે ડિજિટલ બની શકશે અને એ જાણી શકશે કે આ ક્રોમ બુકથી કઈ રીતના અભ્યાસ કરવો અમારે હોમવર્ક આપવું હોય તો પણ અમારે ટેન્શન નહીં પહેલાં બાળકો લખતા અમારે બોલીને આપવું પડતું અને આમાં તો ડાયરેક્ટ અમને એમને મેલ કરી દે એ ડાયરેક્ટ એમાંથી હોમવર્ક કરી અને અમને મેલ કરી શકશે એટલે બાળકો ડિજિટલ બની જકશે બિલકુલ તો અત્યારનો જમાનો જે પ્રકારે ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાસ કરીને કે જે પ્રકારની સુવિધા ઇંગ્લિશ મીડિયમની શાળાઓમાં અને તે પણ ખાનગી શાળાઓમાં પૈસા ખર્ચીને વિદ્યાર્થીઓને મળતી હોય છે અને તે સુવિધા ગુજરાતી અને હિન્દી મીડિયમના બાળકોને જે છે તે આ મફત એટલે કે ફ્રી ઓફ કોસ્ટ સરકારી શાળામાં ઉપલબ્ધ થઈ છે અને તેની ખાસ ટ્રેનિંગ જે છે તે પણ શિક્ષકોને આપવામાં આવી છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો કોર્પોરેશન સંચાલિત શાળામાં પ્લેનેટોરિયમ આકર્ષણનું કેન્દ્ર છે શાળા કેમ્પસમાં જ અર્ધ ગોળાકાર સ્ટ્રકચર તૈયાર કરાયું છે અને અહીં થ્રીડી પ્રોજેક્ટરની મદદથી થ્રી સિક્સટી ડિગ્રી પર તારાગ્રહ ઉલ્કાઓ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની માહિતી વિદ્યાર્થીઓને આપવાની વ્યવસ્થા કરાઈ છે અમારી ઇન્દ્રપુરી પબ્લિક સ્કૂલનું નિર્માણ નવનિર્માણ કરવામાં આવેલું છે એમાં ટોટલી ચાઇલ્ડ સાયકોલોજીને ધ્યાનમાં રાખીને ટોટલી દરેક વર્ગખંડ ડિઝાઇન કરવામાં આવેલા છે અને આ આ ડિઝાઇનથી વિદ્યાર્થીઓમાં અત્યારે એટલો બધો ક્રેજ વધી ગયો છે કે આ સ્કૂલમાં એડમિશન માટે અને વાલીઓને સતત ફંડ્સ કોલ્સ આવી રહ્યા છે અને એ એ લોકો અહીંયા એડમિશન માટે સતત પ્રયત્નો વધી વધી રહ્યા છે અને વિદ્યાર્થીઓને આનો ખરેખર આગળ ઘણો બધો બેનિફિટ મળવાનો છે છે તો સરકારી શાળાઓમાં હોય ટેકનોલોજીના સમયમાં પણ પેન પેન્સિલ અને નોટબુકમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ અમદાવાદની આ સ્માર્ટ સ્કૂલમાં આંગળીના ટેરવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને ટેબ્લેટના માધ્યમથી અભ્યાસની વ્યવસ્થા કરાય છે શાળાઓ ખાસ ફ્યુચર ક્લાસ તૈયાર કરાય છે

હોય કે જે અંતરિક્ષની માહિતી આપતું હોય તેવું પ્લેનેટોરિયમ જે છે અમદાવાદમાં પ્રથમવાર એક સરકારી શાળામાં બનવા પામ્યું છે અને એ પ્લેનેટોરિયમના દ્રશ્ય હું આપણે બતાવીશ આપ જે આ જોઈ શકો છો કે એક વિશેષ પ્લેનેટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે સૌર મંડળની કે સૂર્યની આસપાસ પૃથ્વી સહિતના જે ગ્રહો જે છે તે અંતરિક્ષમાં જે ફરી રહ્યા છે કેવી રીતે વર્ક કરી રહ્યા છે તે સૌર મંડળની માહિતી તેમજ ચંદ્રયાન અને જે મંગળયાનની જે વાત જે છે તે તમામ વિગતો જે છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં મેળવી શકે તે પ્રકારનું આ પ્લેનેટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે કેતનભાઈ જે છે તે શિક્ષક જે છે અહીંના તેઓ પાસેથી વિગત જાણવાનો પ્રયાસ કરીએ કેતનભાઈ શું કહેશો આ જે પ્લેનેટોરિયમ જે તૈયાર કરવામાં આવ્યું છે સૌ પ્રથમ પ્લેનેટોરિયમ હશે જે શાહનું પહેલામાં પહેલું તો એવું છે કે પ્લેનેટોરિયમમાં આપણે ખગોળશાસ્ત્રનો જે પાઠ ભણાવવામાં આવે છે એ જનરલી આપણે અત્યાર સુધી કહીએ કે વાંચીને કે એવી રીતે જ સમજાવવામાં આવે છે કારણ કે એ બધી જ વિગતો આપણે રાત્રે જોવી પડે તો રાત્રે સ્કૂલ અવેલેબલ હોતી જ નથી તો પ્લેનેટોરિયમના દ્વારા આપણે રાતની જે બધી માહિતી છે કે બાળકો જેને ખાલી આપણે કહી જ શકતા હતા બોલી જ બોલીને જ ખાલી સમજાવી શકતા હતા એના બદલે જાતે સમજ જોઈ અને વ્યવસ્થિત રીતે એને સમજી શકે છે જે વસ્તુ આપણે નત્યા કરતા એ મતલબ કે અત્યારે સુધી એવું હતું કે આપણે સાયન્સ સિટી કે ત્યાં જોવા જવું પડતું હતું એના બદલે આપણે સ્કૂલમાં બેઠા જ આપણને એ સુવિધા મળે છે જે કોઈ બીજી સ્કૂલમાં મળતી નથી બિલકુલ તો કહી શકાય કે અવકાશમાં જે પણ ઘટનાઓ જે બને છે અને તેનો ચિતાર જે છે વિદ્યાર્થીઓ હવે સરકારી શાળાના જે વિદ્યાર્થીઓને ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો જે છે તે આ સરકારી શાળામાં શાળામાં અભ્યાસ સાથે મેળવી શકે તેવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે

के लिए अपने को जनसेवा के लिए समर्पित करने का अवसर है अब मैं माननीय श्री श्रीपाद यशो जी आयुष मंत्री को स्वागत भाषण के लिए आमंत्रित करता हूं। जी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी राजस्थान के राज्यपाल माननीय श्री कलराज मिश्र जी गुजरात के राज्यपाल माननीय आचार्य देवव्रत जी डायरेक्टर जनरल डॉक्टर राजस्थान के गहलोत जी गुजरात के मुख्यमंत्री रूपाणी जी इस कार्यक्रम में जुड़े हुए माननीय संसद सदस्य विधायक जामनगर और जयपुर के महापौर केंद्र सरकार तथा राज्य सरकार के अधिकारी पूरे विश्व से जुड़े हुए आयुर्वेद के